ગાંધીનગર ખાતે ગર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં દરેક સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધી દરેક સમાજનું અને દેશનું નામ રોશન કરતા હોય છે, ત્યારે આવા સમયમાં અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે અનુસૂચિત જાતિ વર્ગ માટે ગર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં અનુસૂચિત જાતિના ધોરણ 10 અને ધોરણ 12માં 70% ઉપર લાવેલા વિદ્યાર્થીઓને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત આ કાર્યક્રમ કરતા આશરે 150 જેટલા વિદ્યાર્થીઓને કાર્યક્રમ વિશે જણાવવામાં આવેલ અને આ સંસ્થા દ્વારા અનુસૂચિત જાતિના કોઈપણ સમુદાયના વિદ્યાર્થી અભ્યાસ ક્ષેત્રે આગળ વધે અને નામ રોશન કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં તેમને તેમની આ સફળતા બદલ પ્રોત્સાહિત કરતા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી કરસનદાસ તેમજ હાલના ચાલુ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તેમજ મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા સમયમાં આ સંસ્થા દ્વારા અમદાવાદની ચાંદખેડા, રાણીપ અને સાબરમતી ઓળના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંજયભાઈ વાઘેલાએ વિશેષ માહિતી આપી હતી. નામ મારું સંજય વાઘેલા. અમે એક ગર્વ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સંસ્થા બનાવી છે અનુસૂચિત જાતિ માટે. અમારો પહેલો આશય એક જ છે કે અનુસૂચિત જાતિની અંદર જે સમગ્ર જેટલી કોમ્યુનિટી આવતી હોય અનુસૂચિત જાતિ, એના તેજસ્વી તારલાઓને કે જે 70% ઉપર માર્ચ 2019માં 70% ઉપર લાવે એનો અમે એક આજે કાર્યક્રમ રાખ્યો હતો ઇનામ વિતરણનો, સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ગાંધીનગર 6-5 સર્કલે. તો અમે સમાજમાં એક જ મેસેજ છોડવા માગીએ છીએ કે ભાઈ શિક્ષિત બનો, શિક્ષણમાં આગળ વધો. ખાસ કરીને અત્યારે 150 વિદ્યાર્થીઓ સુધી અમારા ફોર્મ પહોંચી શક્યા છે, કેમ કે અમારો પહેલો જ પ્રોગ્રામ છે. કદાચ અમારી કંઈક ક્ષતિઓ રહી ગઈ હોય આની અંદર, પણ અમે અમારા નેક્સ્ટ પ્રોગ્રામમાં ક્ષતિઓ દૂર કરવાનો ભરપૂર પ્રયત્ન કરીશું. ખાસ કરીને વાત કરવામાં આવે તો કા મહાનુભાવની ઉપસ્થિતિ હતી અને આજે ખાસ કરીને શું નિર્ણય લેવામાં આ પ્રોગ્રામમાં, ખાસ કરીને ડૉક્ટર કરસનદાસ સોનેરી જે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ ચાલુ ગુજરાત સરકારમાં ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી અને મહંતશ્રીઓ પાટણના મહંતશ્રી, જુદલપીરના મહંતશ્રી, ખાસ કરીને જે જોવા જઈએ આજે બાળકો માટે તમે શું કાર્ય કરી રહ્યા છો, આગળ તમારી શું માંગ રહેશે, શું કાર્ય કરવા છે? બાળકોને અમે પ્રોત્સાહિત કરવા માટે અત્યારે ટ્રસ્ટ તરફથી એક પ્રમાણપત્ર આપીએ છીએ અને એક ટ્રોફી આપીએ છીએ, મોમેન્ટ ટ્રોફી છે, કે જેથી કરીને આનાથી નેક્સ્ટ જે વિદ્યાર્થીઓ એમને 70% ઉપર માર્ક્સ લાવવા માટે એ લોકોને એમ પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે. બસ અમારો એક જ આશય છે. અને દલિત સમાજમાં જેટલી આવતી હોય પેટા જ્ઞાતિ એનું અમારે એક મંચ ઉપર ભેગા કરવા છું, બસ અમારો મેન આશય જ છે. હવે આવનારા ભવિષ્યમાં અમે આ મંચ ઉપરથી ચાંદખેડા, રાણી પણ અમે સાબરમતી વોર્ડના 70% ઉપર જે માર્ક્સ લાવ્યા હોય એ તેજસ્વી તારલાઓનું અમે ફોર્મ લોન્ચિંગ કરીએ છીએ અને એ ત્રણેય વોર્ડની અમે કમિટીઓ બનાવીને પછી એની આગળની રૂપરેખા અમે નક્કી કરીને એની જાણ કરું. ડૉક્ટર મનોજ ગર્વ ચેરિટેબલના ઉપપ્રમુખ છું. અમારો એક જ હેતુ છે કે પ્રોગ્રામો ઘણા બધા થાય છે, પણ અનુસૂચિત જાતિના જે પેટા જ્ઞાતિઓ હોય એક મંચ ઉપર આવે અને એક થાય એ મારો મેઇન ઉદ્દેશ છે. બીજી વસ્તુ, શિક્ષણ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે જે કંઈ ત્રુટિઓ છે કે જે મુશ્કેલીઓ છે એ અમને હવે રજૂઆત કરે અને અમારે શક્ય એટલે અમે મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ છીએ. ગાંધીનગર જિલ્લા અનુસાસીને અમે આજે પ્રોગ્રામ કર્યો એની અમને ભવ્ય સફળતા લાગે છે. ટૂંક સમયમાં અમે જે પ્રોગ્રામ કર્યો એને અમને સમર્થન મળ્યું છે, સમાજના આગેવાનો સમર્થન મળ્યું છે, વિદ્યાર્થી સમર્થન મળ્યું છે, વાલીઓનું સમર્થન મળ્યું છે અને અમે આગામી સમયમાં ચાંદખેડા, રાણીપ અને સાબરમતી વિસ્તારના જે છોકરાઓ છે અનુસૂચિત જાતિના એ લોકોને અમે સન્માન કરવા માગીએ છીએ અને ભવિષ્યમાં જેમ જેમ સહયોગ મળશે એમ ઉત્તરોત્તર દરેક જિલ્લાઓમાં પણ અમે આ કાર્યક્રમ આગળ વધારવા માટે પ્રયત્નશીલ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, ગાંધીનગર.